श्री समस्त गुजरात ब्रह्म समाज अमदावाद शहर विभाग 15 द्वारा सत्कार तथा स्नेह मिलन कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी मात्रामां समाजना अग्रणीओ सहित महानुभावो जोड़ाया हता। આજના સમયમાં સમાજને એકત્ર રાખવો સૌથી જરૂરી બની ગયો છે। આ પરિસ્થિતિમાં સમાજ કોઈ પણ હોય, પરંતુ તે સમાજના આગેવાનો, વડીલો, મહાનુભાવો હર હંમેશા પોતાનો સમાજ કઈ રીતે એક થઈ શકે છે અને આગળ વધી શકે છે તે દિશામાં હંમેશા પ્રગતિશીલ હોય છે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ કઈ રીતે પાછળ રહી જાય। અમદાવાદના ઈસરપુર વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ 15 દ્વારા સત્કાર તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં સમાજના અગ્રણીઓ સહિત મહાનુભાવો જોડાયા હતા। આજના સમયમાં જો સમાજમાં એકતા હોય તો ક્યારેય કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો નથી, ત્યારે સમાજ વધુ એક થાય માટે દર વર્ષની જેમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ફરીથી એકવાર સત્કાર તથા સ્નેહ મિલન કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત સત્કાર સમારોહમાં કાઉન્સિલરો, પ્રમુખો, મહામંત્રીઓ, વોર્ડના આગેવાનો સહિત સનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ અનિલભાઈ જોશી છે અને હું પોતે બિઝનેસમેન છું અને અત્યારે હાલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ 15નો હું પ્રમુખ છું અને એના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। કેવા કાર્યક્રમનું આયોજન કર્યું છે, કેવી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થાય છે? અમે આ કાર્યક્રમ સત્કાર સમારંભ તથા સ્નેહ સંમેલન રીતે આયોજિત કરેલો છે અને એની અંદર આશરે 450-500 વ્યક્તિને આમંત્રણ આપેલું છે, એ હાજર રહેવાની છે અને મહેમાનોની અંદર અમે મુખ્યમંત્રીશ્રી છે, મહેસૂલ મંત્રીશ્રી છે, નાણામંત્રીશ્રી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને બીજા ઘણા મહાનુભાવો જે પોલિટિકલ હોય, નોન પોલિટિકલ હોય, સામાજિક સંસ્થાઓ છે એ બધાના આગેવાનો છે અને ગુજરાત ભરમાંથી બ્રહ્મ સમાજનું જે સંગઠનો ચાલતા હોય એના પ્રમુખ મંત્રી અને એ બધાને પણ અમે આમંત્રિત કરેલા છે। સંદેશ આપવા માગો છો જે રીતે આયોજન કર્યું છે? સંદેશમાં જે રીતે અમારે આપવો છે એ રીતે અમારા બ્રહ્મ સમાજનું ધીમે ધીમે જે સંગઠન મજબૂત થઈ રહ્યું છે અને ક્યાંક ક્યાંક કોઈને કંઈક મનદુખ થતા હોય તે એ જ અમે બતાવવા માગીએ છીએ કે મનદુખ એ આપણા ઘરની વસ્તુ છે, બેસીને સમાધાન થઈ શકે છે, પરંતુ અન્ય સમાજો જે રીતે સંગઠિત થઈ, મજબૂત થઈ અને પોતપોતાની ઈચ્છાઓ મુજબ ચાલતી સરકારો જોડે પોતાના કામ કરાવી શકે છે તો આપણે કેમ નહીં? આપણે જે વિભાજિત થયેલા છે એ એકત્રિત થવા માટેનો સંદેશ મેઇન છે મારો કે આપણે બધા સંગઠિત થઈશું તો જ અન્ય સમાજો કે અન્ય સરકારો કે આપણી વાત સાંભળશે। આપનો પરિચય? અમદાવાદ શહેર રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીનો ચેરમેન છું। બસ હું ગુજરાતીઓને શુભેચ્છા, નવા વર્ષની શુભકામનાઓ અને તમારું આરોગ્ય સારું રહે શુભેચ્છાનો સંદેશ આપવા માંગુ છું। સમાજમાં એકતા રહે એ માટે આવા સંમેલનોની તાતી જરૂર છે, તમારો સમાજ આમાં અગ્રેસર છે, બીજા સમાજ માટે શું સંદેશ? જો બ્રહ્મ સમાજ કોઈ પણ સમાજ એક થશે તો અન્ય સમાજો પણ એક થશે અને એ એકબીજાથી કનેક્ટિવ છે, મળ છે, એક સમાજ નથી એક વિચારધારા છે, એટલે એ જે મેસેજ સમાજમાં જે પાસ કરશે એ અન્ય સમાજને પણ લાભ કરતા જશે। સમસ્ત બ્રહ્મ સમાજ વિભાગ 15 મહિલા પંચમાં હું પ્રમુખ છું અને સાથે સાથે ઈશ્વરપુર વોર્ડના કાઉન્સિલર પણ છું। ટીપી અને એસએફ વિભાગની અંદર સભ્ય છું અને એડવાઇઝરી કમિટીની અંદર હજી હોસ્પિટલ કાર્યરત છું। સમાજ સેવા કરતા કરતા અત્યારે બ્રહ્મ સમાજમાં મારે કાકા અત્યારે જે વિભાગીય સ્નેહ સંમેલન અને સત્કાર સમારોહ જે રાખવામાં આવ્યો છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને અમે અત્યારે આ સંમેલન કર્યું છે અને ઘણા બધા લોકો પણ અહીંયા આવ્યા છે, એમાં રિક્રિએશનના ચેરમેન કપૂર શિવના શૈલજભાઈ ભાઈ, મારી સાથે પ્રમુખ શ્રી અનિલભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ અને અમે તમામ બ્રહ્મ સમાજને અહીંયાથી શુભેચ્છા પાઠવીએ છીએ। જય જય પરશુરામ। કેમેરામેન કરણ ગજ્જર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।